મગસરામાં સમસ્ત લુહાર સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન યોજવામાં આવ્યો, જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા. પહેલા કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અમરેલી જિલ્લાના બગસરા સમસ્ત લુહાર સમાજ દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ એવમ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલ છે, ત્યારે આ તકે તાજેતરમાં આજ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, તેમજ ભવ્ય વિશ્વકર્મા દાદાની સવારમાં પૂજા અર્ચના કરવામાં આવી, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના લુહાર સમાજના અતિથિ તેમજ નવ દીકરીને જે પ્રભુતામાં પગલાં પાડવાના છે તે દીકરીના તમામ પરિવાર અને ફિલ્મી કલાકાર જુનિયર કલાકારો 18 તારીખે હાજર રહ્યા હતા. રાત્રે 2-3 હજાર માણસો સમૂહ ભોજનનું આયોજન આ સમૂહ લગ્ન 9 દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવ્યા હતા. ત્યારબાદ વિશેષ મહેમાનો ગુજરાત લુહાર સમાજ તથા સંતો મહંતો તથા રાજદ્વારેથી ડૉક્ટર કનુભાઈ કલસરિયા, શરદભાઈ ઘાનાણી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોકિલાબેન કાકડિયા દરેક દીકરીઓને 1 લાખ રૂપિયા લગ્નનો કર્યાવર લુહાર સમાજ દ્વારા 9 દીકરીઓને અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે બગસરા લુહાર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જય વિશ્વકર્મા. બગસરા આંગણે આજે લુહાર સમાજ દ્વારા દ્વિતીય સમૂહલગ્ન ઉત્સવ 2019નું વિશ્વકર્મા તીરસ જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારબાદ ભવ્યથી અતિ ભવ્ય વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા ધામધૂમથી બગસરાના વિવિધ માર્ગો ઉપર અને હજારોની સંખ્યામાં લુહાર સમાજ ગુજરાતના તમામ ખૂણા ખૂણામાંથી આજ પધારી અને બગસરાના આંગણે પધાર્યા હતા. તો આ તમામ મહેમાનોનું હૃદયપૂર્વક હાર્દિક સન્માન કરીએ છીએ. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.